आदमी पार्टी द्वारा आयोजित जन संवेदना यात्रा आज दाहोद जिला में पहुंची हती, जहां आपना नेता गोपाल इटालिया ईसुदान गढ़वी कोरोना में मृत्यु पामेला मृतकों ने श्रद्धांजलि अर्पण करी कार्यकरों ने 2022 की चूंटणी माटे हुंकार करी हती। आम आदमी पार्टी द्वारा कोरोना में मृत्यु पामेला स्वजनों की मुलाकात और लोकसंकल्प माटे शुरू करेल जन संवेदना यात्रा आज दाहोद जिल्ला में पहुंची थी, जेमा प्रदेश अध्यक्ष गोपाल इटालियाना नेता ईसुदान गढ़वी सहित आम आदमी पार्टी नेताओं कार्यकरो हाजर रहा था। कोरोना में मृत्यु पामेला मृतकों ने श्रद्धांजलि अर्पण करी थी। सभा में आपना नेताओं भाजपनी सरकार पर आकरा प्रहारों कर्या हता। कोरोना काल में पड़ेली मुश्किलों में सरकार ने निष्क्रियता गणावी थी અને આવનારી 2022ની ચૂંટણીમાં આપણી સરકાર બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। હાજર કાર્યકરોને દરેકને ઓછામાં ઓછા 100 લોકોને આપમાં જોડી આપ પાર્ટીને વિસ્તારવાની અપીલ કરી હતી। નય મુંડા ZSTV દાહોદ। જે પણ વ્યક્તિઓ કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે, બેડના કમીના કારણે, ઓક્સિજનની કમીના કારણે, હોસ્પિટલમાં ન મળવાના કારણે, એમાં સરકારે આંકડા છુપાવ્યા છે। એટલે અમે એક આગામી 1.5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે વિપક્ષની ભૂમિકામાં રહેશું, અને એટલે માત્ર એસી ચેમ્બરમાંથી પ્રેસ કોન્ફરન્સ ન કરતા અમે ગામોગામ જઈ રહ્યા છીએ। અમે અમારા અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ, વિજયભાઈ સુવાડા, મહેશભાઈ શ્રવાણી, પ્રવીણ રામ શેખના શીર્ષ નેતૃત્વે અંદાજે 400થી વધુ ગામોમાં રૂબરૂ જઈ શ્રદ્ધાંજલિઓ આપી છે, મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે, અને અમે ડિમાન્ડ કરી રહ્યા છીએ કે જેમ અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં જે મૃતકોના આંકડા છુપાવ્યા વગર જે આંકડો આવ્યો છે, એમના પરિવારના ખાતામાં 60,000 કરોડના બજેટમાં પણ જો 50,000 રૂપિયા જમા કરાવ્યા હોય તો આપણે 2,27,000 કરોડનું બજેટ છે ગુજરાત સરકારનું, તો આપણે ડિમાન્ડ કરી રહ્યા છીએ કે મૃતકોના પરિવારના ખાતામાં 1,00,000 રૂપિયા જમા કરવામાં આવે।